ज्ञानवापी मस्जिद विवाद अने नुपुर शर्मा निवेदन ने लईने देशभरमां मुस्लिमों द्वारा विरोध प्रदर्शन करवामां आवी रह्यो छे। त्यारे तेनो विरोध विश्व हिंदू परिषद अने बजरंग दल द्वारा करवामां आव्यो छे। देशभरमां अलग अलग स्थळो पर शुक्रवारना दिवसे नमाज पढ़िया बाद जे प्रकारे उग्र देखावो अने प्रदर्शनो थई रह्या छे तेने कारणे देशनो माहौल बगड़ी रह्यो होवानी वात विश्व हिंदू परिषद द्वारा करवामां आवी छे। અને આ પ્રકારના પ્રદર્શનો બંધ કરવા માટેની ચીમકી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। ગત શુક્રવારના દિવસે દેશના અલગ અલગ શહેરોમાં આગ ચંપી અને પથ્થરમારાની ઘટનાઓ બની હતી, જેનો સુરત રેલવે સ્ટેશન પાસે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે વિરોધ કર્યો હતો। અને આવા અમુક તત્વો દેશનો માહોલ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો આક્ષેપ તેઓ દ્વારા કરવામાં આવ્યો છે। આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આખા દેશમાં કલેક્ટરના માધ્યમથી રાષ્ટ્રપતિજીને આવેદનપત્ર આપવામાં આવે છે અને જણાવવામાં આવે છે કે જે આ ભારત દેશમાં જેહાદી તત્વો પેદા પડ્યા છે અને વારંવાર તોફાનો કરે છે અને છેલ્લા થોડા દિવસોથી દર શુક્રવારે હિન્દુઓના વિસ્તારોમાં હિન્દુઓની માલ મિલકતોને લૂંટવાનો પ્રયત્ન સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે। નિલેશ અકબરી, ઉપાધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ સુરત મહાનગર। છેલ્લા ઘણા સમયથી જે પ્રકારે સમગ્ર દેશની અંદર જેહાદી માનસિકતા વધી રહી છે, છેલ્લા બે વીક યાને બે શુક્રવારની નમાજ પછી દેશની અંદર જે પ્રકારે ઇસ્લામિક જેહાદીઓએ તોફાનો મચાવ્યા, હિન્દુ લોકોને ટાર્ગેટ બનાવી, હિન્દુ લોકોના ઘરો સળગાવવા, હિન્દુ લોકોની માલ મિલકતોને લૂંટવી, પથરાવબાજી, આ પ્રકારની માનસિકતા દેશની અંદર વધી રહી છે। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સમગ્ર દેશની અંદર આજે 16 તારીખ સમગ્ર દેશમાં ધરણા પ્રદર્શનના કાર્યક્રમો અને કલેક્ટરના માધ્યમથી મહામહિમ રાષ્ટ્રપતિજીને આવેદનપત્ર આપવાના કાર્યક્રમો થઈ રહ્યા છે, એના જ ભાગરૂપે આજે સુરત મહાનગરમાં બજરંગ દળ દ્વારા સુરતના 6 ઝોનની અંદર ધરણા પ્રદર્શનના કાર્યક્રમો થયા અને ત્યારબાદ આજે સુરત કલેક્ટરને માધ્યમથી મહામહિમ રાષ્ટ્રપતિજીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આજે એના સંદર્ભમાં અમે લોકો અહીં આવ્યા છીએ। અને આ પ્રકારની માનસિકતાવાળા જેહાદી તત્વોને ચેતવણી આપવામાં આવે છે કે જે પ્રકારે તોફાનો કરી રહ્યા છો એ તાકીદે બંધ કરવામાં નહીં આવે તો બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ મેદાનમાં ઉતરશે અને એનો જવાબ એ જ રીતે આપવામાં આવશે।